પ્રભાતમ દોસ્તો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘરઆંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ લઈ અને આપણી સમક્ષ હું પ્રસ્તુત થઈ રહ્યો છું. દોસ્તો, આજે ઉપક્રમનો 878મો એપિસોડ હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે મને ખૂબ જ આનંદ છે. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ બની રહે છે અને દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓનો વિડીયો અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે. દોસ્તો, આજે તાજેતરની ઘટનાઓનો વિડીયો અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે. આ વિડીયો જે વિદ્યાર્થીઓ હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલના આ બંને ઉપક્રમ જો આપને પસંદ આવતા હોય તો એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને કરાવશો તો મને સવિશેષ આનંદ થશે. ચાલો દોસ્તો, આજનો અભ્યાસ શરૂ કરતા પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપણી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. દોસ્તો, આજનો સુવિચાર, કોઈ માટે જરૂરી હોવું એ જ જિંદગીની સૌથી મોટી જરૂરત છે. કોઈ માટે જરૂરી હોવું એ જ જિંદગીની સૌથી મોટી જરૂરત છે. મિત્રો, આપણે બીજાને હંમેશા કામમાં લાગીએ તો એનાથી મોટું ગર્વ શું હોઈ શકે, એનાથી મોટી જરૂરિયાત બીજી શું હોઈ શકે. દોસ્તો, એ જ સાચું જીવનનું સાફલ્ય છે કે આપણે પણ બીજા માટે કામ લાગીએ તો જ જીવનની સાચી સાર્થકતા લેખાશે. દોસ્તો, આવા સરસ મજાના સુવિચાર પછી આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ તો દોસ્તો, આપણે જે ભણી રહ્યા છે એ અંગ્રેજી વ્યાકરણનું સૌથી અગત્યનું ચેપ્ટર છે અને એ દોસ્તો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ રચના, પ્રત્યક્ષ અને પરોક્ષ, પ્રત્યક્ષ અને પરોક્ષ રચના. દોસ્તો, જ્યારે કોઈ પણ વ્યક્તિ સામસામે વાતચીત કરે ત્યારે પ્રત્યક્ષ રચના કહી શકાય. એ જ વ્યક્તિ દ્વારા બોલાયેલી વાતચીત અન્ય દ્વારા બોલવામાં આવે, અન્ય દ્વારા સાંભળવામાં આવે તો એ રચનાને પરોક્ષ રચના તરીકે ઓળખીએ છીએ. ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, પ્રત્યક્ષ, પરોક્ષ. દોસ્તો, એક પછી એક નિયમ, ડાયરેક્ટના વાક્યોને ઇનડાયરેક્ટમાં કેવી રીતે ફેરવા એના આપણે 1-7 નિયમો જોયા છે. નિયમ નંબર 8 જે છે દોસ્તો, નિયમ નંબર 8 એ શું છે? તો નિયમ નંબર 8 જે છે એ પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ કેમ કરવું એના વિશેનો નિયમ છે. પ્રશ્નાર્થ વાક્યને ઇનડાયરેક્ટમાં કેવી રીતે ફેરવા એના વિશેની જે વાત છે એ નિયમ નંબર 8 કરી છે. મિત્રો, નિયમ નંબર 8માં પ્રશ્નાર્થ વાક્ય બે રીતે, એક તો WH ક્વેશ્ચનથી શરૂ થતા હોય પ્રશ્નાર્થ વાક્યો એવા પ્રશ્નાર્થ વાક્યો અને એક WH સિવાય જે પ્રશ્નાર્થ વાક્ય શરૂ થાય છે એવા પ્રશ્નાર્થ વાક્યો, આ બંને પ્રશ્નાર્થ વાક્યોને કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા એના વિશે આપણે વાત કરીએ છીએ. દોસ્તો, અત્યારે જે આપણે ભણતા હતા એ WH ક્વેશ્ચન એટલે કેવા ક્વેશ્ચન, વેન, વીચ, હાઉ, વેર, વોટ, હુ, આવા બધા શબ્દોથી જે રિપોર્ટિંગ સ્પીચમાં આ બધા શબ્દોથી જે શરૂ થતા હતા એવા વાક્યો આપણે અભ્યાસ કર્યો છે. દોસ્તો, આજે હવે આપણે WH સિવાયના જે વાક્યો છે એના વિશે આપણે વાત કરવાની છે. WH સિવાયના જે વાક્યો છે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ કેવી રીતે કરવું એના વિશે આપણે વાત કરવાની છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈશું તો આમ લખશું, હી સેડ ટુ મી, હી સેડ ટુ મી, આર યુ હેપી, આર યુ હેપી, હી સેડ ટુ મી, હી સેડ ટુ મી, આર યુ હેપી, આ વાક્ય છે. અહીંયા આરથી આ પ્રશ્નાર્થ શરૂ થયો છે. અત્યારે જે આપણે બધા ભણતા હતા એ WH, વોટ, વીચ, વેર, હુ, હાઉ, આ બધા આવા શબ્દોથી અહીંયા જે પ્રશ્નાર્થ શરૂ થતા હતા. પણ આજે જે વાક્ય લઈએ છીએ એ આપણે WH સિવાય, તો હી સેડ ટુ મી, આર યુ હેપી, હવે અહીંયા આરથી જે વાક્ય શરૂ થયું છે ત્યારે આપણે કેવી રીતે આમાં ફેરફાર કરીશું. સૌથી પ્રથમ આપણે અહીંયા જે રિપોર્ટિંગ વર્બ છે એ આપણે જરા જોઈ લઈએ.
આનું જે ઇનડાયરેક્ટ કરવાનું છે દોસ્તો, આવી રીતે કંઈક થશે. હી આસ્ક, હી આસ્ક મી. મિત્રો સેડ ટુ, એનો અહીં શું કર્યું છે આપણે? આસ્ક કર્યું છે. તમે આસ્ક પણ કરી શકો, ઇન્ક્વાયર્ડ પણ કરી શકો છો. હી સેડ ટુ, તો સેડ ટુ જે આ છે એનો આપણે શું કર્યું છે? આસ્ક, હી આસ્ક મી. હવે અહીંયા આર યુ હેપ્પી, તો મિત્રો અહીંયા હવે આર છે એટલે આપણે આપણે જે ધેટની જગ્યાએ આપણે ઇફ અથવા વેધર મૂકશું, અહીંયા આપણે ઇફ મૂકશું. ઇફ આઈ વોઝ હેપ્પી, આમ વાક્ય બનશે. હી સેડ ટુ મી આર યુ હેપ્પી, તો હી આસ્ક મી. અહીંયા તમે જોઈ શકો છો આગળના જે વાક્યો આપણે અત્યાર સુધી ભણ્યા એમાં અહીંયા જે ડબલ્યુ એચ આવતો હતી પોતે જ કન્જક્શનનું કામ કરતો હતો, ધેટનું કામ એ પોતે જ કરતો હતો. પણ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે આરથી જ્યારે વાક્ય શરૂ થયું છે ત્યારે અહીંયા આપણે ઇફ અથવા વેધર બેમાંથી કોઈ પણ એકનો મૂકી શકીએ. અહીંયા આસ્ક અથવા ઇન્ક્વાયર્ડ એમ પણ મૂકી શકીએ. અહીંયા ઇફ અથવા વેધર એમ આપણે મૂકી અને વાક્યને જોડી શકીએ છીએ. હી આસ્ક મી ઇફ આઈ વોઝ હેપી, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આર હતું એટલે એ વર્તમાન, અહીંયાનું આપણે ભૂતકાળ બતાવ્યું છે. અને અહીંયા યુ જે હતું એ મી માટે હતું એટલે યુનું આપણે શું કરી નાખશું? આઈ, આઈ વોઝ હેપી. અને આ વાક્ય આખું એક વિધાન વાક્ય બની જાય છે. આઈ વોઝ હેપી, હી આસ્ક મી ઇફ આઈ વોઝ હેપી. દોસ્તો આવી રીતે ડબલ્યુ એચ સિવાયના જે વાક્યો છે એને તમે આવી રીતે બદલી શકો છો. આવી રીતે તમે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરી શકો છો. મિત્રો ફરી એકવાર આ વસ્તુ, બે પ્રકારના વાક્યો ડબલ્યુ એચ અને ડબલ્યુ એચ સિવાયના, ડબલ્યુ એચ અને ડબલ્યુ એચ સિવાય, ડબલ્યુ એચના અત્યાર સુધી આપણે પાંચક એક્ઝામ્પલ લીધા હતા. આજે આપણે આ ડબલ્યુ એચ સિવાયનું વાક્ય જે રિપોર્ટિંગ સ્પીચમાં શરૂ થયું છે એવા વાક્યોનો અહીં ઇન્ડાયરેક્ટ કર્યું છે, તમે જોઈ શકો છો દોસ્તો. મિત્રો ફરી એકવાર આપ સૌ દોસ્તોને આ વિડીયો 4-5 વાર જોશો તો અચૂકપણે અચૂકપણે આ વાક્ય આવડી જશે એની મને શ્રદ્ધા છે, ખાતરી છે. દોસ્તો ફરી એકવાર આપ સૌ મિત્રોને એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો તો મને પણ એક જાતનું બળ મળી રહેશે એવી આપની પાસે અભ્યર્થના સાથે ફરી પાછા કાર્ય કરશું. ત્યાં સુધી ભારત માતા કી જય.